વિવિધ ગાયક કલાકારોના જમાવડા સાથે સ્વિગ દ્વાડિયા ધમાલનું આયોજન દેવાંગ પટેલ, અરવિંદ વેગડા, પાયલ વેદ તેમજ અન્ય કલાકારો ધૂમ મચાવશે. કોરોનાના 2 વર્ષના લાંબા કાર્યકાળ બાદ નવરાત્રિનું હવે આયોજન થઈ રહ્યું છે. ગુજરાતભરમાં 2 વર્ષ બાદ અમદાવાદ ખાતે સ્વેગ દ્વાડિયા ધમાલ 2022નું આયોજન. દિગ્ગજ ગાયકો અરવિંદ વેગડા, દેવાંગ પટેલ, પ્રહાર વોરા, પાયલ વેદ તેમજ અન્ય કલાકારોના સુર અને સંગીત સાથે ખેલૈયાઓને ગરબે ઝૂમશે. ગુજરાતીઓ દરેક તહેવારને વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે, પરંતુ નવરાત્રિ એક એવો તહેવાર છે કે જે ગુજરાતીઓના હૃદયમાં ધબકારા બનીને ધબકે છે. હવે જ્યારે આદ્ય શક્તિ માં અંબેમાના આરાધના અને ઉપાસનાના પર્વ નવરાત્રિને આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, 2 વર્ષ બાદ ગુજરાતમાં નવરાત્રિ થવા જઈ રહી છે ત્યારે ખેલૈયાઓ પણ ગરબા રમવા અને ઘૂમવા માટે થનગની રહ્યા છે. ગુજરાતભરમાં આયોજકો કંઈક અલગ જ કરવાની હોડ સાથે નવરાત્રિની તૈયારીઓમાં જોડાયા છે. અમદાવાદ ખાતે દીવા ઇવેન્ટ્સ અને સાલ્ફેલિયા ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સ્વેગ દોડિયા ધમાલ 2022નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. સ્વેગ દોડિયા ધમાલ 2022 તારીખ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરના ધબકતા વિસ્તાર સિંધુ ભવન રોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ, જે 6,500 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે, ત્યાં યોજાશે. આ પાર્ટી પ્લોટ 60,000 ચોરસ ફૂટનો વિશાળ ગરબે ઘૂમવા માટેનો એરિયા, લાઇન આરે સાઉન્ડ, ફ્લાઇંગ સાઉન્ડ, એલઈડી સાથેનું વિશાળ મેઇન સ્ટેજનો સમાવેશ થાય છે. આ સાથે જ દરરોજ જાણીતા કલાકારો અને પ્રોફેશનલ મ્યુઝિશિયન્સ સાથેનો કાફલો ખેલૈયાઓને આકર્ષવા માટે સંપૂર્ણ રીતે સજ્જ બનશે. આ દાંડિયા ધમાલના આયોજકો રુસિલ ઠક્કર, રાજ પટેલ, દિવ્યા ઠક્કર અને મિહિર પૂજારાએ અને તેમની આખી યુવા ટીમ દ્વારા ભવ્ય તૈયારીઓ અને સંચાલન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 9 દિવસ ગુજરાતના જાણીતા ગાયકો પ્રહર વોરા, જ્યોતિ ક્રિશ્ચન, દેવાંગ પટેલ, રાગ મહેતા, અરવિંદ વેગડા, રવિ શાહ, પાયલ વૈદ, બલરાજ શાસ્ત્રી અને ઉતા અમીપ જેવા જાણીતા સિંગર્સ ખેલૈયાઓને નવરાત્રિના 9 દિવસે એક અવિસ્મરણીય અનુભવ કરાવશે. 12 વર્ષનો અનુભવ ધરાવતું ગુજરાતમાં જાણીતું નામ દીવા ઇવેન્ટ્સ પૂર્વ પણ નવરાત્રિનું સફળ આયોજન કરી ચૂક્યું છે. આ વખતે પારંપરિક થીમ બેઝ વેન્યુ ડિઝાઇન અને ડેકોરેશન, એન્ટ્રી ગેટ અને પાર્થવે લોભામણા ફોટા કેપ્ચરિંગ બૂથ સમગ્ર રીતે નવરાત્રિ મહોત્સવના વિશ્વમાં લઈને જવા માટે સક્ષમ છે. આ ઉપરાંત ગરબા પછી મુલાકાતીઓ વિવિધ વાનગીઓના સ્વાદનો આનંદ ઉઠાવશે તે માટે વિશેષ રીતે ફ્રૂટ કોર્ટ તૈયાર કરવામાં આવી છે, જેમાં 10થી વધુ હાઈ ક્વોલિટીના ફ્રૂટ સ્ટોલ હશે. અમદાવાદ ખાતે પત્રકારોને આ દાંડિયા ધમાલ વિશે આયોજક મિહિરભાઈ પૂંજારાએ પત્રકારોને માહિતી આપી હતી. તો પ્રસિદ્ધ પટેલ રેપ ગાયક તેમજ દેવાંગ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ વર્ષે ખેલૈયાઓને ગરબામાં શું પીરસવામાં આવશે તેની માહિતી પણ રજૂ કરી હતી. આપણે પણ માતાજીના દર્શન કર્યા પછી હંમેશા પ્રસાદ શોધવાતો જગ્યા છે, એટલે પ્રસાદ નો ગરબો છે. જેમ માડી તારા આંગણે અમે આવતા રહીએ, માડી તારા આંગણે અમે આવતા રહીએ ને તારા પ્રેમનો પરસાદ ખાતા રહીએ, એ માડી પ્રેમનો પરસાદ ખાતા રહીએ, હે ચાલતા ચાલતા અંબાજી જઈએ ને હાંફતા હાંફતા ડુંગર ચડીએ, માડી ચાચરના ચોકમાં અમે ગરબા ગઈએ, ચાચરના ચોકમાં અમે ગરબા ગઈએ ને તારો મીઠો મોહન થાળ જઈએ, પરસાદ ખાતા જઈએ. બોલો અંબે માતા કી.
બસ અમે લોકો તમે જોઈ શકો છો કે અહીંયા આ પ્રેસ કોન્ફરન્સમાં કેટલી ચહલ પહલ છે, કેટલી કેટલી એનર્જી છે, કેટલી પોઝિટિવિટી છે. અને અંબાજી માતાની અમે પ્રાર્થના કરીએ કે જેવી અહીંયા પોઝિટિવિટી છે, જે ઓરા છે, જે બધા ખુશ છે, જે સ્માઇલિંગ ફેસ છે, 90 દિવસ રહે, કોઈ જ પ્રકારનું વિઘ્ન ના આવે. અને અમે લોકોએ બહુ સરસ વ્યવસ્થા કરી છે, સ્ટેજથી માંડી ડેકોરેશનથી માંડી આપણી સંસ્કૃતિની છાજી એવી સરસ ડેકોરેશનની થીમ રાખી છે. અને ગાયકો તમે હમણાં જોયા કે એમણે જે પરફોર્મન્સ આપ્યું છે, દેવાંગભાઈ, વેગડાજી અને આ તમામ ગાયકો અમારી જોડે છે, એ લોકો ફૂલ ટોફ એનર્જી છે. દરેક વ્યક્તિએ પોતાના અલગથી નવા ગરબા આ વખતે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, જે લોકો નવરાત્રીમાં જ પહેલીવાર ગાવાના છે. એટલે અમે લોકો ફૂલ ઓન એનર્જી છીએ, ફૂલ ઓન એન્થુસિયાસ્ટિક છીએ. અને અમદાવાદને ચોક્કસ કહીએ છીએ કે સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત. બસ સરસ મજાના આયોજનો આ સાલ નવા નવા પણ થઈ રહ્યા છે. સૌથી વધારે મજા એ છે કે આ પશ્ચિમ એરિયાની અંદર બહુ જ બધા મોટા મોટા પાર્ટી પ્લોટ્સ બની ગયા છે નવા. એ બહુ મસ્ત ઘટના છે, કારણ કે શરૂઆતમાં આપણે 2 કે 3 ક્લબના જ ખાલી મોટા ગ્રાઉન્ડ હતા, બાકી બધે લોન વગરના ધૂળ ઉડાડતા પેલા ગરબા થતા હતા. અમારે તો ત્રીજે દિવસે જ ગળા બેસી જતા હતા. પણ અત્યારે એ બહુ સરસ થઈ ગયું છે ને આ લોકોનું બી બહુ સરસ જગ્યાએ સ્વેગ દાડિયા મોટી બાગ, એ પણ બહુ સરસ પ્લોટ છે. એટલે સુંદર જગ્યાએ સરસ મજાના ગરબા. અને સપ્ટેમ્બર છે એટલે થોડો ઉકળાટ થવાનો, થોડો બફારો થવાનો, પણ એકબીજાથી 1.5 ફૂટ દૂર અંતર રાખશો તો વાંધો આવશે નહીં. એટલે સરસ મજાના આયોજનો થઈ રહ્યા છે. સ્વેગ દાડિયાનું પણ સરસ મજાનું છે. એટલે આ વર્ષે અમે લોકો ગાયકો તો જો અમે ગાયકો તો બહુ ડિપ્રેસ હતા, કારણ કે અમને તો રોજ કોકને સંભળાવવાનું બહુ જ ગમે. અને 2 વર્ષથી કોઈ ઘરાક મળતો એટલે આ વર્ષે તો અમે તૂટી જ પડવાના છે. તો ખેલૈયાઓ પણ ડબલ જોશથી રમવાના છે, અમે પણ ડબલ જોશથી ગાવાના છીએ, કારણ કે 3 વર્ષનો ભેગો કોટા પૂરા કરવાના છીએ. સાથે મળી બોલો અંબે માતાજી.